સાસરગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે સાસનગીર માં સિંહ દર્શન કરવા ઈચ્છતા લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે ટૂંક સમયમાં જ સિંહ દર્શનમાં વેકેશન પડી રહ્યું છે જુનાગઢના ના શાસનગીર આગામી સોળ જૂન થી સિંહો વેકેશન પડી રહ્યું છે ત્યારે આ સમય દરમિયાન કોઈ પણ પ્રવાસી સિંહ દર્શન લાભ લઈ શકશે નહીં સોળ જૂનથી બંધ થયેલું સિંહ અભયારણ આગામી પંદર ઓક્ટોબર સુધી બંધ રહેશે આ દરમિયાન સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ રહેશે હવે ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે દર વર્ષે આ સમયગાળામાં શાસનગીર અભયારણ્ય બંધ રાખવામાં આવતું હોય છે રાજ્યમાં સિંહ દર્શન માટે હવે શાસનગીર ધક્કો થોડા સમય પછી નહીં થાય રાજ્ય સરકાર સૌરાષ્ટ્રમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ વિકસાવશે સિંહ પ્રેમીઓ માટે સાસણ જેવું બીજું સ્થળ સરકાર વિકસાવશે જેમાં પાલિતાના થી લઈને ખાભા સુધીના વિસ્તારને સરકાર ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવશે આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હોવાથી સરકાર આ નિર્ણય લીધો છે ધાર્મિક સ્થળો અને જંગલ વિસ્તારમાં નવું ટુરિસ્ટ પ્લેસ વિકસાવશે વન વિસ્તારમાંથી સિંહો રહેણાંક વિસ્તારમાં આવતા જોવા મળતા હોય છે તેવી ઘટનાઓ સામે પણ આવતી હોય છે છેલ્લા એક વર્ષમાં ભાવનગરમાં માનવ વસાવતમાં આવી ચઢેલા સિંહોના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાંથી કેટલાક વિડીયોમાં ગ્રામજનો સિંહોને પરેશાન કરતા પણ જોવા મળી રહ્યા છે ત્યારે સિંહોની સંખ્યા વધી રહી છે એ સામે પડકારો પણ છે વધતી જતી સિંહોની સંખ્યા સામે સિંહો માટેની સુરક્ષિત જગ્યા નાની પડી રહી છે ખાસ કરીને સિંહો પાંચ જિલ્લાઓમાં વધારે જોવા મળે છે જેમાં ગિરનાર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે